દાતીવાડા પંથકના પાંથાવાડા નજીક આવેલ સાતરવાડા ગામમાં નકલી બાજરી બિયારણ મામલે ખેડૂતો દ્વારા સોશિયલ મીડિયામાં બાજરી ઉગી ના હોવાના વિડીયો વાયરલ કરાયો હતો. વાયરલ વિડીયોને ધ્યાને લઈ રાજ્ય ખેતીવાડી વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બાજરીના વિવિધ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જે બાદ રાજ્યના નાયબ ખેતી નિયામકે પાયોનિયર કંપનીના 86M11 બિયારણનું વેચાણ અટકાવવા આદેશ કર્યો હતો, જેના કારણે ડુપ્લિકેટ બાજરીનું બિયારણ વેચાણ કરનાર વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જો કે હાલમાં તમામ વેપારીઓ દ્વારા પાયોનિયર 86M11ના વેચાણ ઉપર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે એવું ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું. દાંતીવાડા તાલુકાના પાથાવાડા વિસ્તારમાં આવેલ સાંતરવાડા ગામમાં એક ખેડૂતને ત્યાં જે પાયોનિયર બિયારણનું જે બિયારણ ફેલ થઈ જવાના હોવાની આક્ષેપની સાથે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો, જે બાદ જિલ્લાના ખેતીવાડી વહીવટી તંત્ર સમક્ષ આવ્યું હતું અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલને થઈને આ અધિકારીએ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. કહી શકાય કે 86M પાયોનિયર જે બાજરીનું બિયારણ છે ફેલ થઈ જતાં ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો હતો અને બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો ખેડૂત છે પશુપાલન તેમજ ખેતી ઉપર નિર્ભર હોતો હોય છે, એને લઈને આ પડતા ઉપર પાટું જેવો જે ઘાટ સર્જાતો હોય છે, જેને લઈને હાલે જે આ પાયોનિયર બિયારણ ફેલ થઈ જવાના આક્ષેપની સાથે જે ખેડૂતે આક્ષેપ કર્યા હતા, જેને લઈને જિલ્લાના વહીવટી તંત્રે તપાસના આદેશ આપ્યા હતા અને આજે રાજ્યના જે ખેતી નિયામક દ્વારા જે પાયોનિયર 86M બિયારણ જે તમામ જે દુકાનોમાં જે વેચાઈ રહ્યું છે એને ન વેચવા માટે હાલમાં સ્પષ્ટ જે આદેશ આપી દેવામાં આવ્યા છે. કહી શકાય કે 86M બિયારણ બાજરી બિયારણ ડુપ્લિકેટ હોવાના આક્ષેપની સાથે જે વિડીયો વાયર થયો હતો, જેને લઈને હાલ તો જિલ્લા ખેતીવાડીની સાથોસાથ રાજ્ય ખેતીવાડી નિયામક કચેરી દ્વારા જે બંધ બિયારણ ન વેચવા ઉપર આદેશ આપી દેવામાં આવ્યા છે. કેમેરામેન પ્રવીણજી પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.